કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે ગરમીથી બચવા લોકો અલગ અલગ ઉપાયો પણ કરતા હોય છે. આ વખતે સુરતથી સમાચાર છે, જ્યાં ગરમીથી બચવા લોકો વોટર પાર્કનો સહારો લેતા જોવા મળ્યા. લોકો મોટી સંખ્યામાં, વેકેશનનો સમય છે અને આકરો ઉનાળો પણ છે, એટલે વોટર પાર્કની મજા માણવા માટે પહોંચ્યા હોય તેવા દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે. વધતી ગરમીમાં વોટર પાર્ક, વોટરફોલ જેવી જગ્યાઓ પર લોકોનો ધસારો જોવા મળ્યો. સુરતમાં પણ ગરમીએ કહેર વરસાવ્યો છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા બોધાન નજીક આવેલા વોટર પાર્થ વોટરફોલમાં લોકોનો ધસારો જોવા મળ્યો. વેકેશન હોવાથી મોટી સંખ્યામાં લોકો વોટરફોલમાં મજા માણવા ઉમટ્યા હતા. કુદરતી વોટરફોલમાં લોકોએ અસહ્ય ગરમીથી રાહત તો મેળવી હતી, તો ભીષણ ગરમી લોકો તાપીના ઠંડા પાણીમાં નાહીને ગરમીથી રાહત અનુભવી રહ્યા હતા. બહુ જ્યાદા ગરમી હે, ઘર મેં રહે નહીં સકતે, ઇતની જ્યાદા ગરમી હો રહી હે અભી તો. ઇસીલિયે જૈસે હમારી છુટ્ટિયાં શરૂ હો ગઈ હે, તો ઇસીલિયે હમ ઇધર વોટર પાર્ક ગયે થે, લેકિન વહાં પે બહુ જ્યાદા ભીડ હે, ઇતની ક્રાઉડ હે, ઓર ઉપર સે સબ વહાં પે કૈસા ગંદગી ભી ફેલાતે, તો ઉધર કમ્ફર્ટેબલ નહીં હો રહા થા. તો ઇસીલિયે યહાં પે બતાયા થા ફ્રેન્ડ્સ લોગો ને કે બહુત અચ્છા લોકેશન હે, છાયડા ભી હો જાતા હે, ઇસીલિયે ઇધર ના ભી સકતે આરામ સે, તો ફેમિલી કે સાથ હમ સબ ઇધર આ ગયે એન્જોય કરને કે. ગરમી કી વજહ સે યહાં પે આયે હુએ હે, વોટર પાર્ક મેં ભી ગયે થે, લેકિન 600 700 900 રૂપિયા બોલ રહે, ઇસસે અચ્છા યહાં પે પેટો ભરા કે શાંતિ સે આ જાઓ, યહાં અપની એન્જોયમેન્ટ કરો, પાણી વહી હે, ગરમી સે બસ રાહત મિલ રહી હે, એન્જોયમેન્ટ કરે અપને દોસ્તો કે સાથ.